નમસ્કાર, હું છું હેમંત ગોલાણી. વીટીવીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, એક વિડીયો 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે અને હવે તો તમામ ન્યૂઝ ચેનલમાં પણ આપણે એને જોયો છે. એક બાલીમાં એક વૃંદ ફરવા જાય છે, જે ભારતીય છે, 3-4 પરિવારો છે, જે સાથે એક હોટલમાં રોકાય છે. વળતા જ્યારે એમને ભારત પરત ફરવાનું હોય છે ત્યારે એરપોર્ટમાં એ લોકો જાય એ પહેલાં એ હોટલનો સ્ટાફ અને સાથે પોલીસ એને રોકે છે. એ વિડીયોની અંદર એ દેખાય છે કે 2 મિનિટ સુધી એ તપાસ કરતો રહે છે, પોલીસ અધિકારી અને એના જે હોટલનો સ્ટાફ છે. અને એમાંથી એવી વસ્તુઓ મળે છે કે જે હોટલમાં સામાન્ય રીતે આપણે માત્ર યુઝ કરવાની હોય છે, જો યુઝ ન પણ કરીએ તો પણ એને ત્યાં છોડીને આવવાની હોય છે. એ આપણી માલિકીની નથી હોતી. આપણે જે ભાડું પે કરીએ છીએ, જે રહીએ છીએ હોટલમાં, એ માટે જે કેટલીક સુવિધાઓ આપણને મળે છે એ માત્ર યુઝ કરવાની હોય છે. આપણી માલિકીની એ વસ્તુ નથી થતી. એવી વસ્તુઓ 100-200 રૂપિયાનો ટુવાલ, એ 100-200 રૂપિયાનું બ્રશ, એવી કંઈક સાબુ અને શેમ્પૂ જેવી વસ્તુઓ તમે એ વિડીયોમાં જોશો કે એ વાલીઓની સાથે, એ મોટા લોકોની સાથે એના બાળકો પણ છે. અને એ પોતે જસ્ટિફાઈડ કરે છે કે અમે તમને પૈસા ચૂકવી દઈશું, અમારી ભૂલ થઈ ગઈ, અમને જવા દો, અમારી ફ્લાઇટ અમે લોકો ચૂકી જઈશું. ઓપન ઓપન આઈ વિલ પે, સોરી સોરી, આઈ વિલ પે. નો, આઈ એમ વેરી લેટ. આઈ નો યુ હેવ લોટ ઓફ મની. આઈ વિલ પે. આઈ નો યુ હેવ અ લોટ ઓફ મની. એક્સ્ટ્રા મની. આઈ વિલ પે. ધીસ ઇઝ નો રિસ્પેક્ટ. અને પેલો સામેથી એવું કહે છે કે મને ખબર છે કે તમારી પાસે ખૂબ પૈસા છે, પણ હું તમને જવા નહીં દઉં, હું બધું જ વસ્તુ ચેક કરી છે. ખોલે છે તો એવી બધી વસ્તુઓ નીકળે છે, કદાચ જેની કિંમત 100-200-500 રૂપિયા હશે. જ્યારે કે એક એક ફેમિલી જે બાલીમાં જાય છે એ 1-2 લાખ કે 3 લાખ રૂપિયા વાપરીને આવે છે, અથવા તો અહીંથી જે પેકેજીસ કરાવીને જાય છે એના ભાવ પણ એવા હોય છે, કારણ કે બાલી આપણા દેશમાં નથી, એ આપણે બહાર જવાનું હોય છે. તો મુદ્દો એ છે કે આપણે ચોરને પણ જસ્ટિફાઈડ કરતા થયા છીએ. ઘણા સોશિયલ મીડિયામાં 2 ભાગ છે આમાં. ઘણા બધા લોકો કહે છે કે વિજય માલ્યા 9,000 કરોડ લઈને ભાગી ગયું તો કોઈ કહેતું નથી. પોલીસ જેવી વાતો છે કે વિજય માલ્યા 9,000 કરોડ રૂપિયા લઈ જાય તો એ મોટો ચોર, અને કોઈ 300 રૂપિયા કોઈ ગરીબના ખિસ્સામાંથી જે મહેનતની કમાણી કરીને આવ્યો છે કોઈ ઝૂંટવી જાય અથવા તો ચીટ કરીને લઈ જાય તો એ નાનો ચોર. એટલે એને ઓછી સજા થવી જોઈએ, પેલાને વધારે સજા થવી જોઈએ. કાયદો તો એવું કહેતું જ નથી, અને જનની લોકની અદાલતમાં પણ એવું નથી. 420 લાગે 420 જ લાગે, આને એ જ લાગે, પેલાને એ જ લાગે. મુદ્દો એ છે કે જ્યારે આપણે ભારતીયતાની વાત કરીએ છીએ, જ્યારે આપણે રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ, જે આપણે કહીએ છીએ કે અમારો એક ગૌરવશાળી ઇતિહાસ છે, આપણે લોકો બહાર જઈને આપણી આબરૂના ધજાગરા કરીએ છીએ, અને એ પણ 2-4-5 રૂપિયાની વસ્તુ માટે. બીજો મુદ્દો સૌથી મહત્ત્વનો આ જે વિડીયોમાં છે એ છે કે એ બાળકોની સામે તમે તમારી પોતાની જાતને જસ્ટિફાઈડ કરો છો, સાચા ઠેરવો છો કે આ તો હવે 2-4 રૂપિયાની વસ્તુ છે, હવે અમે તમને પૈસા આપી દઈએ, આવું ક્યારેય નહીં કરીએ. તમે તમારી જાતને જસ્ટિફાઈડ કરો છો. એ જ જે તમારું ટીનેજર તમારી જોડે છે, 15-16-17 વર્ષના દીકરા દીકરી, જ્યારે એ કોઈ આવી ઘટના કરશે ત્યારે તમે એને પણ જસ્ટિફાઈડ કરતા ફરશો. તો તમે એક આખા રાષ્ટ્રમાં કોઈ બદલાવ, ચેન્જ, જ્યારે તમે વાત કરો છો કે લોકોના ખિસ્સામાંથી શેરવતા પોલિટિશિયન્સ અને સરકારોની જે વૃત્તિ છે એ બંધ થવી જોઈએ. જ્યાં સુધી તમારામાં એ વૃત્તિ છે ત્યાં સુધી સરકારોની એ વૃત્તિ હંમેશા રહેવાની. તમે બંધ કરશો તો સરકારો બંધ કરશે, તો જે તમને લાગે છે કે અહીંયા તમે લૂંટાવો છો, અહીંયા તમારા મહેનતના પૈસા જે છે એ તમારે આપી દેવા પડે છે પરાણે, તો એ વૃત્તિ બંધ થશે. તો કોઈ વેપારી, કોઈ દુકાનદાર જે તમારી પાસેથી લઈ જાય છે, લૂંટતો, એ તમને તો બંધ થશે જો તમારી પોતાની વૃત્તિ આ બધી વસ્તુઓ નહીં કરવાની હોય. જો આપણામાં જે 2-4 રૂપિયાના શેમ્પૂ અને સાબુ માટે ઘરે લઈ જવાની આપણી પોતાની વૃત્તિ હશે તો આપણી આજુબાજુના લોકો પણ એવા જ રહેવાના ને. અને સવાલ તો એ છે કે ઘણા બધા લોકોએ તો એ પોતાને શરમ ગણી પણ છે. શરમની વાત છે ને કે આપણે કોઈ 100-200 રૂપિયાનો ટુવાલ, જે ખરેખર જેની કોઈ કિંમત નથી, જે આપણે બાલી ફરવા જઈએ છીએ તો 3-4 લાખ રૂપિયા ખર્ચીએ છીએ, સામે એની કોઈ કિંમત નથી. અને એ વસ્તુ આપણે વાયા એરપોર્ટ થઈને આપણા મહાન રાષ્ટ્રમાં આપણે લોકો ઘુસાડીએ છીએ. એટલે કેટલી ખૂબ શરમજનક વાત છે. વિડીયોને કોઈ પણ રીતે જસ્ટિફાઈડ ના કરાય. ચોર નાનો કે મોટો એ ચોર જ રહેવાનો. જ્યાં સુધી આપણે એ વસ્તુને નહીં માનીએ ત્યાં સુધી સ્થિતિઓમાં કોઈ બદલાવ તમે નહીં લાવી શકો, આપણે નહીં જોઈ શકીએ, અથવા તો ગમે તેટલા પ્રયત્નો એ બદલાવ ક્યારેય થવા નહીં દે. મિત્રો, મને આપશો રજા, આપ જોતા રહેશો વીટીવી ગુજરાતી.